રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો આપણે તૈયાર થઈ ગયા છે અહીં રામભાઈને ઘરે જવા માટે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા રામભાઈના પ્રસંગમાં. હા, થોડુંક મોડું તો થાય છે હવે જવાનું. વહેલું કીધું હતું પણ નથી પહોંચાડવું, કેમ કે પાણીમાં વારો આવે ત્યાં થાય ને ગરમ કરવું. હા, લાઈટ વહી જાય, સગડી ખોટકાઈ જાય, એટલે અમારે બાયું હવે દુખી થઈ જાય. હવે આપડે એમ દીધા ને જેસીબી કઈ ને આપડે કાંઠાના જે ઓલા ગોળિયા છે ને એ બધા કાઢી નાખવા છે. દેખાડીએ આપણે આગળ બે કોમેન્ટ ના જવાબ દઉં તમને. હમણાં એ બે ભાઈ ની કોમેન્ટ એવી છે કે જવાબ દેવો પડે એવું છે. ટૂંકમાં કોઈના સવાલ હોય તો એનો હું જવાબ દરરોજ બધાને આપું છું કોમેન્ટમાં. પણ કદાચ તમે પાછી કોમેન્ટ વાંચતા નથી કે આપણે હું જવાબ કોમેન્ટમાં દીધો કે નહીં. તો મિતાહીરની કોમેન્ટ છે કે અમારી કોમેન્ટ તમને ગમે તો હે, નહીં તરીકે અમે કોમેન્ટ ના કરી. તો ભાઈ, અમને કોમેન્ટ ફૂલ ગમે છે. તમે દરરોજ કોમેન્ટ કરજો અને કોમેન્ટ કાયમ કરો છો તમે, તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ કદાચ તમને જો ફાવે તો છૂટા શબ્દોમાં લખો તો કંઈક સમજાય એમ. આ પરફેક્ટ વાંચવામાં નથી મેળવતો. અને બીજી કોમેન્ટ છે આપણે વાલાભાઈ જાદવની. આજે 4-5 દિવસથી એની એક જ કોમેન્ટ આવે છે કે જતીનનો જન્મદિવસ છે 10 તારીખે, તો 20 કરજો. ભાઈ, ચોક્કસ મને જો ટાઈમ મળી જાય તો હું 20 કરીશ. અને પૂછે છે કે સુભાષભાઈને કેમ છે. તો સુભાષભાઈની તબિયત અપડાઉન થાય છે, હોસ્પિટલમાં છે અને આમ સારું છે. મારી અરે લગભગ એક બે દિવસે વાત થાય છે ફોનમાં. તો બહુ કંઈ વાંધો નથી, પણ વધારે સારું થઈ જાય અને ઘરે આવી જાય તો વધારે સારું. પણ અત્યારે હોસ્પિટલમાં છે અને વાત કરે છે મારી આઈરે. આજ સાંજે વાત નથી થઈ. અને એક છે રામ ઓડેદરા. રામ ઓડેદરાની કોમેન્ટ એવી છે કે રમેશભાઈ, કોમેન્ટ ડિલીટ કરી નાખો છો તમે, પ્લીઝ કામ છે કોલ કરો. ભાઈ, તમારો નંબર મને મળ્યો નથી અને તમારી કોમેન્ટ લગભગ દરરોજ નથી આવતી, ક્યારેક ક્યારેક આવે છે. અને કદાચ તમે કોમેન્ટમાં મને નંબર દીધો હોય તો તમારો નંબર મને મળ્યો નથી અને નંબર આવતો નથી. કોમેન્ટ કોઈની મેં ડિલીટ કરી નથી. એવી કોમેન્ટો કદાચ ખરાબ કોઈની હોય ને ડિલીટ કરવી પડે તો અલગ, પણ આપણે લગભગ એવી કોઈ દી આવી નથી. એટલે ડિલીટ મેં કરી નથી, પણ તમારો નંબર મને મળ્યો નથી. ભાઈ, લગભગ કોમેન્ટમાં કોઈનો નંબર આવતો નથી. ઘણા બધા ટ્રાય કરી હતી પણ કોઈનો નંબર આવતો નથી. યુટ્યુબ ખુદ જ ડિલીટ કરી નાખે કોમેન્ટ. એટલે ને એનું કહેવાનું એવું થાય કે તમે ડિલીટ કરી નાખો છો અને અમને કંઈ જવાબ નથી દેતા. અમે કે તમને એવડો સપોર્ટ કરી. ભાઈ, તમારો સપોર્ટ ખૂબ મળે છે અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો ભાઈ. પણ તમે નંબર આપ્યો હોય ને તો મને નંબર મળ્યો નથી, તમારી કોમેન્ટ મેં ડિલીટ નથી કરી. અને હવે હાલો મારે જવું છે, ઉતાવળ છે. તમને આ કોમેન્ટનો જવાબ કદાચ મળી ગયો હોય ને, બાકી હું દરરોજ કોઈના સવાલની કોમેન્ટ હોય ને તો એ કોમેન્ટમાં જ જવાબ મળી જાય. કદાચ વિડીયોમાં નહીં બનાવું તો તમને કોમેન્ટમાં જ, અને કાં તો વિડીયોમાં હું આવી રીતના કહી દઈ. પણ લગભગ કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં જ હું લખીને તમને આપું છું. તો વાંચતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, લાઇક બહુ ઓછી આવે. અને હાલો હવે મારે જાવું છે, મોડું થાય છે, રામભાઈને ઘરે હું જાઉં. આગળ કંઈ આપણે શૂટ કર્યું તો વિડીયોમાં આવી જશે. ભાઈ, અમે આજે પેલા માતાજી ને ત્યાં જમાડવાની હોય ને ગોયણીયું. હા, સ્કૂલ થી ડાયરેક્ટ જો ગોયણીયો ને લઈને નીકળી ગયા અને આપડા બે ગોયણા આમાં છે.
ચલાને તો લારું પડ્યું જાય, ભણી લીધું? તો તમે બે ક્યાં છોકરી ભેગા જાવ હો, ગોયણા થયા? અલે ફૂલ લેવા, ગુલાબ જ પકડા ડાયરેક્ટ, સારી વસ્તુ જ લેવા. આ ભાઈ ગોટા ચાલુ કર્યા તે ગુલાબ પકડા. ભાઈ આપણે આવી ગયા ખંભાળીએ, જો બક્કાલ નું બધું લઈ લીધું, નાખો એક સારા લાગે ફૂલડા. બક્કાલો લેવા આવી ગયા, તમને ખબર હોય કેટલા આવે. પાછું જવાનું હોય ને સાંજે, કદાચ પાઠે એટલે ભજન નો પ્રોગ્રામ હોય. પાલભાઈ એક કલાકાર, પણ હવે ભાઈ ખબર નહીં શું કારણ થી મૂકી દીધું ગાવાનું, નહીતર ગરબીમાં ક્યાંય ભજનમાં ક્યાંય બધેમાં જતો એમ. એટલે કદાચ આજે નસીબ માં તો આપણે બધાને જોવા મળીએ, બાકી પછી આગળ આગળ જોઈએ. હાલો તો હવે અટાણે ઘરનું કામ કરી ફટાફટ. અટાણે જો ગયા હતા તે માતાજીના ઘોડો ખૂંદવાન આવ્યા હતા માં ભૂમા, અને કંકુ પગલા કરાવ્યા વહુ ને. તો એ બધું કરી આવ્યા, હવે ભીમ ધોઈને પસપાસ ના જાઉ તો પાઠ ને. હા પાઠ કંથા, હાજે કંથા નથી પછી આપણે વરી જાય કામકાજ કરીને. હાલો તો એક પછી એક બધી પહેરું ને હવે દોવાનું હે, અને આ થોડીક શરૂઆતમાં જો માથા મારવાનું એવું ફતુર કરે હે. હાલો તો બધી ભેહું ધોવાઈ ગયું છે, હવે એને પાઇન અલગ અલગ ખીલાના છોકરા જો આવ્યા હતા સાયકલ મૂકવા. મિતુલ હે, વીરન હે, એક પાડો હે છોકરો હે પાલભાઈ ના, જીણકા ભાઈ નો, એક આપણો જલોય, ચારે ચાર જો ટેણી લઈને જાય ને. ઓલી જેણકી ટેણી આપણી અહીંયા દુબી, અને આ બે દોઈને આવતી રહી છે ઘેર. બાન બાપુ વાહે, રાજુ એ ન્યા છે. હા હાલો, એક બહેન ધોવાઈ ગઈ ને, એનું છાશ માટે હું દૂધ મેળવી દઈને એક બહેન ભાવ રાખું. ઠીક હા, મેળવવાની સિસ્ટમ શું હોય એમાં? સાહેબ નખવાડી. વાતાવરણ ઠંડુ એટલે આજ વરી ઠરે. જો ઠંડીની રીત હોય ને તો અહીંયા ટૂંકમાં આવી રીતના શિયાળામાં પેક કરવી પડે, ગમે ઠામમાં આપણે દૂધ હોય ને. આજ વરી છે ને ઠોયર એટલે ના જાવે, નકર તો હમણાં તો ગરમી હતી બેટી. હા ગરમી હોય તો કઈ ઢાંકવાની જરૂર ના પડે, ઓટોમેટિક થઈ જાય. પણ અત્યારે હે ને થોડીક ઠંડી આજે વધારે છે એટલે અને ઢાંકવું પડે, કોથરે છે એટલે થોડું ગરમ રહે તો જાવી જાય, નહીં તો ખબર જાવે નહીં કા. હા નકર ના જાવે. તાજું તાજું દૂધ પીવું આવી જાજો, આ તો કાયમ થતું જોઈએ.
વિડિયો ભલે એમ ગમે તે. જીયન દૂધ પીવું તારે? તાજા તાજા દૂધ, તાજા તાજા દૂધ લે લો, પી લો. ચલો બોલ, હું રોકું ડોરા કાઢ. કોઈ લેજો, હો ભૂખ લઈ ગઈ. ત્યાં પછી તૈયારી ચાલે છે ખાવાની. જો ગરધણી છે પ્રસંગ કરવા વાળા ભાઈ. આ મારા કેવા સાહેબ છે? નંદાણિયા સાહેબ. આમાં બધા હાલી છે. માટી માટી હાટી માટી દીધી ગા બોલિયા. Thank you.
ગયા
આજે પ્રોગ્રામ કંઈક અધૂરો છે હજી આપણો, અને આપણે આવી ગયા છે અહીં ઘરે, અને ઘરે આવ્યા પછી બીજા દિવસે ટૂંકમાં આપણે જવાનું છે પાછું ફરી રામભાઈને. ત્યાં રામભાઈને ત્યાં કંઈક કામકાજ છે, એના બધા હકેલા કરાવી આવી, અને આપણે એક કોમેન્ટ આવી છે જન્મદિવસ વિશ કરવાની. કોમેન્ટ છે આપણે જગમાલભાઈ ભાટુની, ગામ વેરી. કદાચ કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો જગમાલભાઈ. અને જગમાલભાઈના દીકરા સોહમભાઈનો જન્મદિવસ છે, સોહમભાઈ ભાટુને જન્મદિવસની હાર્દિક શુભકામના, હેપી બર્થડે સોહમભાઈ. અને મિત્રો, હાલો હવે આજે આપણે વિડીયાનો એન્ડ કરવાનો છે. અધૂરો પાઠ છે, પાલભાઈ ભજન લલકાઈ રહે, કદાચ અમુક ટકા આવ્યા હે, અને બાકી છે એ આપણે હવે આવતા વ્લોગમાં કદાચ શક્ય હોય તો મૂક્યું. અને અત્યારે મારે જવું છે રામભાઈને ત્યાં, થોડુંક એ બધું ઠામ ઠીકરને જે આપણે સમય જેથી લઈ આવ્યા હતા ને એ પાછા મૂકવા જવા હે. અને એક ભાઈ કીધું હતું, ભાઈ તમારું ગામની વસ્તી કેટલી છે? સમાજ બહુ જોરદાર છે. તો ભાઈ અમારા ગામની વસ્તી આશરે 3500ની આસપાસ છે, અને સમાજ આ બધેથી મોટી છે, પછી એક બીજાના જેવડીને થોડીક આનાથી નાની એવી છે, પછી એક ભરવાડની છે એ થોડીક વધારે નાની છે, પણ ટોટલ અમારી આ સમાજ છે ને એના ભેગી એક બીજી છે, એટલે ટોટલ બે સમાજ અમારી ટૂંકમાં અડધા જ ગામની છે આ, અને અડધું ગામ બીજામાં છે. તો સમાજ ટોટલ કોલવામાં 4 સમાજ છે, અને બહુ મોટી મોટી છે. તો હાલો આવા કંઈક બેક કોમેન્ટના જવાબ મારે દેવાના યોગ્ય લાગ્યા એ તમને વિડીયોમાં દઈ દઉં, અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગ સાથે, પાલભાઈના ભજનની લેરકી સાથે. તો આપણે કાલે જોશું એ. ચાલો તો આજનો વિડીયો અહીં રાખી દઈ, ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.